કેમ છો મિત્રો? મને હમણાં સમાચાર મળ્યા કે ટૂંક સમયમાં ફરીથી બિન સચિવાલય ક્લાર્કની ભરતીની પરીક્ષા આવી રહી છે. ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓ તૈયારી કેવી રીતે કરતા હોય છે? તો જ્યારે ગવર્મેન્ટમાંથી ઓજસમાંથી રિક્રુટમેન્ટ બહાર પડે પછી કેટલાક પબ્લિકેશન અને કેટલાક ક્લાસીસ સ્પેશિયલી બિન સચિવાલય ક્લાર્ક માટેના વર્ગો શરૂ કરે અને પોતાના પુસ્તકો બહાર પાડે, પછી એ પુસ્તક વાંચવાના અને એ જ પર્ટિક્યુલર બેચની અંદર તૈયારી કરવાની. હવે આનાથી થાય છે શું? તો આવું કરવાથી તમને ફક્ત ને ફક્ત સમય મળે છે 2 મહિના આસપાસનો. કેમ? કેમ કે જ્યારે ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ હોય તો એ તારીખથી લઈ અને પરીક્ષાની તારીખ વચ્ચેનો સમય વધુમાં વધુ 2 થી 2.5 મહિના હોય છે. તો આ 2 થી 2.5 મહિનામાં ખૂબ સારી તૈયારી થઈ શકે નહીં. તો સમજદાર વિદ્યાર્થી કોને કહેવાય? સમજદાર વિદ્યાર્થી એટલે કે પ્રોએક્ટિવ વિદ્યાર્થી એને કહેવાય કે જે ભરતીની જાહેરાત પહેલાથી એ પર્ટિક્યુલર ભરતી માટેની તૈયારી ચાલુ કરી દે. તો ચલો આપણે પણ જોઈએ કે જો આવનારા 15 દિવસની અંદર કે 1 મહિનાની અંદર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આવી રહી છે તો એની તૈયારી તમે કેવી રીતે કરશો. ગયા વખતેની પરીક્ષા મુજબ એની અંદર જે વિષયો હતા એ જ વિષયો આ પરીક્ષામાં રહેશે. બની શકે કે વિષયોનું વેઇટેજ થોડું પ્લસ ઓર માઇનસ થઈ શકે, બાકી કોઈ ફેરફાર થશે નહીં. તો ગયા વર્ષના વિષયો પ્રમાણે આપણે જોઈએ તો તમે સ્ટ્રેટેજી કેવી રીતે કરશો. તો સૌથી પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં જે વિષય સરળ છે અને આપણે સારી રીતે તૈયારી કરી શકીએ છીએ એ વિષયને સૌથી પહેલા લેવો અને સૌથી પહેલા પૂરો કરવો. અને આવો વિષય એટલે સૌથી પહેલો કયો વિષય? તો એ વિષય છે ગુજરાતી અને સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન માટે જોઈએ, સામાન્ય જ્ઞાન માટે આપણી પાસે 2 પુસ્તકો છે જે હું તમને રેકમેન્ડ કરીશ કે એમાંથી તમે સામાન્ય જ્ઞાનની સૌ ખૂબ સારી તૈયારી કરી શકશો. પહેલું છે આપણી પાસે કિશ્વા પબ્લિકેશનનું ડોક્ટર શહેજાદ કાઝી કે જેમના ક્લાસીસ ગાંધીનગરમાં છે એમના દ્વારા લખાયેલું ગુજરાત જનરલ નોલેજ એક અભ્યાસ, આ પુસ્તક. આ પુસ્તક ખૂબ જ સરસ છે, વાંચવાની ખૂબ જ મજા આવે એવું છે અને રૂચિકર છે. અને વત્તા ગુજરાતના તમામે તમામ મુદ્દાઓ આની અંદર આવરી લેવામાં આવ્યા છે જે ખાસ કરીને કોન્સ્ટેબલ અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પૂછાય છે. એના સિવાય બીજું એક પુસ્તક છે જે હું તમને રેકમેન્ડ કરીશ અને એ છે વર્લ્ડ ઇન બોક્સનું જનરલ નોલેજ, જે એની નવી પુસ્તક આવી છે 2017ની આવૃત્તિ. એમાં તો સાથે તૈયારી માટેના થોડા ફ્લેશ કાર્ડ પણ મળે છે. તો આ પુસ્તક છે જેની અંદર જનરલ નોલેજના તમામ મુદ્દાઓ એટલે કે ગુજરાતનું અને ભારતનું તમામ જનરલ નોલેજ કવર કરવામાં આવ્યું છે. તો આ પુસ્તક પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડે એવું છે. તો આ 2 પુસ્તક તમે જો તૈયાર કરો છો તો તમારો પહેલો જે મુદ્દો છે સામાન્ય જ્ઞાનનો એ સંપૂર્ણ થઈ જાય છે. હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એ યાદ રાખવાનું કે ક્યારે પણ એક જ પુસ્તક કે જેની અંદર બધા જ વિષયો આવરી લેવામાં આવ્યા હોય એવું પુસ્તકથી તૈયારી કરવી નહીં. તમારે દરેક વિષય માટે અલગ અલગ પુસ્તક લેવું અને એ વિષય જે તે પુસ્તકમાંથી તૈયાર કરવો. કેમ? જ્યારે કોઈ પબ્લિકેશન એક જ પુસ્તકમાં તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે પુસ્તકની કિંમત અને સાઇઝ ખૂબ વધી ન જાય એ હેતુસરથી એને માફક સરના અને ચુનંદા પોઈન્ટ જ કવર કરે, બધા જ પોઈન્ટ કવર કરી શકે નહીં. તો તેથી તમારી તૈયારી સંપૂર્ણ થાય નહીં. તો જરૂરી શું છે કે તમે સામાન્ય જ્ઞાનને સામાન્ય જ્ઞાનના પુસ્તકમાંથી તૈયાર કરો અને અંગ્રેજીને અંગ્રેજીના પુસ્તકમાંથી તૈયાર કરો. ચલો બીજો વિષય જોઈએ. સામાન્ય જ્ઞાનનો એક ભાગ જ છે અને એ છે કરંટ અફેર. તો કરંટ અફેર તમે 2 રીતે તૈયાર કરી શકો છો. એક તો જે લેટેસ્ટ ફેક્ટ આવે છે દર મહિને લિબર્ટીનું અને વર્લ્ડ ઇન બોક્સનું જે મેગેઝિન આવે છે એમાંથી તૈયારી કરવી. પરંતુ એક બીજું ઓપ્શન છે અને એ છે આઈસીઈ મેજિક કરંટ અફેર. છેલ્લા 6 મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર આ એક પુસ્તકમાં આવરી લેવામાં આવ્યું છે. આ પણ દામિની પબ્લિકેશનનું જ છે અને એક આઈસીઈ કરીને સારા ક્લાસીસ છે, એ ક્લાસીસ દ્વારા મેગેઝિન આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં 1 મહિનાનું નહીં પરંતુ 6 મહિનાના કરંટ અફેર્સ આવરી લેવામાં આવ્યા છે. તો જો છેલ્લા 6 મહિનાના તમારે કરંટ અફેર્સ એક સાથે જોવા હોય તો આ પુસ્તક તમને બેસ્ટ થઈ પડશે. એના પછી જે બીજો સરળ વિષય છે જીકે પછી એ છે ગુજરાતી. ગુજરાતી વ્યાકરણ એવું છે, આપણી માતૃભાષા ગુજરાતી છે તો એના હિસાબે આપણે ગુજરાતી ગ્રામર સરળતાથી સમજી શકીએ છીએ. તો ગુજરાતી ગ્રામર એટલે કે ગુજરાતી વ્યાકરણ માટે વર્લ્ડ ઇન બોક્સનું ગુજરાતી વ્યાકરણ બોલચાલ કૌશલ્ય કરીને આ પુસ્તક છે. આની અંદર જીપીએસસીને લગતા તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેના કારણે
તમામે તમામ પ્રકારના મુદ્દાઓની ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ જશે. ભલે આપણે જીપીએસસી માટેની વાત નથી કરી રહ્યા, આપણે બિન સચિવાલય ક્લાર્ક માટેની વાત કરી રહ્યા છીએ, તેમ છતાં જો તમે ગુજરાતી વ્યાકરણ પુસ્તકમાંથી કરશો તો એક પણ મુદ્દો તમારો બાકી નહીં રહી જાય. એના પછી વાત કરી લઈએ આપણો બધાનો સૌથી મનપસંદ વિષય, અને એ છે અંગ્રેજી. અંગ્રેજી માટે મારી પાસે બે પુસ્તકો છે. એક તો દામિની પબ્લિકેશનનું છે ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન. આમાં ગ્રામર અને કમ્પોઝિશન બંને છે. કમ્પોઝિશન આપણા માટે કામનું નથી, પણ ગ્રામર આપણા માટે કામનું છે. ખરેખર આ પુસ્તકની શૈલી ખૂબ જ સરળ છે અને આનાથી તમે ખૂબ સારી રીતે તૈયારી કરી શકશો. બીજું પુસ્તક છે વર્લ્ડ ઇન બોક્સનું વર્બલ સ્કિલ. આની અંદર પણ વોકેબ્યુલરી, ગ્રામર અને કમ્પોઝિશન ત્રણેય કવર કરવામાં આવ્યા છે, જેમાંથી આપણને વોકેબ્યુલરી અને ગ્રામર આ બંને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. હવે આ બંને પુસ્તકની સાથે સાથે એક નાનું હેન્ડી પુસ્તક છે, અને એ પુસ્તક છે એમસીક્યુ પ્રશ્નો માટે. તમે જ્યારે આ બંને પુસ્તકનો ઉપયોગ કરીને ગ્રામર શીખી જાઓ છો ત્યારે તમે આ પુસ્તકનો ઉપયોગ કરી શકો છો તમારા પ્રેક્ટિસ રિવિઝન માટે અને તમારા સેલ્ફ એનાલિસિસ માટે, કે તમે તૈયારી કરીએ કેવી સારી કરી છે કે નહીં. તો આ પુસ્તકની અંદર ઘણી બધી છેલ્લી પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, અને 1700થી વધુ એમસીક્યુ પ્રશ્નો સમજૂતી સાથે કવર કરવામાં આવ્યા છે. એના જે લેખક છે કિશન રાઠોડ, એમને ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો છે અને સારી રીતે આ પુસ્તક તૈયાર કર્યું છે. તો અંગ્રેજી માટે હું તમને આ ત્રણ પુસ્તકો રિકમેન્ડ કરીશ કે જે તમે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે તૈયારી કરો. હવે એના પછી ના બે વિષયો છે, એ વિષયો છે ગણિત અને તર્ક. બે વિષયો એવા છે કે જેની તૈયારી તમે જાતે પણ કરી શકો છો. એ કયા? ગુજરાતી અને સામાન્ય જ્ઞાન. એના સિવાયના અંગ્રેજી, ગણિત અને તર્ક, એ ત્રણ વિષયો માટે હું તમને સલાહ આપીશ કે તમે કોઈને કોઈ ક્લાસમાં જાઓ અને એ ક્લાસમાં તૈયારી કરો અને પછી આ પુસ્તકોનો ઉપયોગ કરો. કેમ કે અંગ્રેજી અને ગણિત અને તર્ક એવા વિષય છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજાવે છે ત્યારે તમને સારી રીતે સમજમાં આવે છે, કે તમે એને સીધા જ તૈયારી કરવા બેસો તો સંપૂર્ણ રીતે સમજમાં આવતા નથી. હવે તમે કોઈ ક્લાસીસ જોઈન કરી લીધા છે અથવા તો કરવાના છો, તો હું તમને કેટલાક પુસ્તકો સજેસ્ટ કરીશ ગણિત માટે. એમાં ગણિત માટેનું એક પુસ્તક છે દામિની પબ્લિકેશનનું સુગણિતમ. આ પુસ્તકની અંદર ગણિતના તમામે તમામ ટોપિક, 31 ટોપિક છે. આ 31 ટોપિક ખૂબ સરળ રીતે કવર કરાયા છે. એની થિયરી પણ આપવામાં આવી છે અને એના સોલ્વડ એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યા છે અને એક્સરસાઇઝ માટેની પ્રેક્ટિસ પણ આપવામાં આવી છે. તો આ પુસ્તક ગણિત માટે બેસ્ટ છે, હેન્ડી પુસ્તક છે. આના એક જ પુસ્તકમાંથી તમારું ગણિત સંપૂર્ણ તૈયાર થઈ જશે. એના પછી તર્કમાં હમણાં જ ગાંધીનગરની એક સરસ ઇન્સ્ટિટ્યૂટ છે, વર્તમાન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, એના દ્વારા એના જે ફાઉન્ડર્સ છે નીરજ ભરવાડ, ઓકે, એ નીરજ ભરવાડે એક સુંદર પુસ્તક લખ્યું છે તર્કની પરીક્ષામાં, તર્કની તૈયારી માટે, અને છે તાર્કિક કસોટી. બધા જ મુદ્દાઓને ખૂબ જ છણાવટથી સરસ રીતે આવરી લીધા છે. એમાં એ એક જીગાને ભણાવી રહ્યા છે અને અહીંયા આપણે જીગો છીએ તો એ આપણને સરસ રીતે તર્કની તૈયારી કરાવે છે. તો આ પુસ્તક તમને તર્ક માટે ખૂબ જ સરસ રહેશે. એના પછી એક વિષય જે સામાન્ય જ્ઞાનનો ભાગ છે અને દરેક પરીક્ષામાં પૂછાય છે, એ છે કમ્પ્યુટર. આપણે જે સામાન્ય જ્ઞાનના પુસ્તકો જોયા એમાં કમ્પ્યુટરને છણાવટ રીતે સમાવી લેવામાં આવતો હતો નથી. તો એના માટે તમે એક હેન્ડી પુસ્તક છે, એકદમ નાનું પુસ્તક છે, કમ્પ્યુટર કરીને વર્લ્ડ ઇન બોક્સ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું છે. તો આ પુસ્તકમાં કમ્પ્યુટરના પાયાના જ્ઞાનથી લઈ, એટલે કે કમ્પ્યુટરની જે જનરેશન છે ત્યાંથી લઈ અને છેલ્લે સુધીનું બધું જ આવરી લેવામાં આવ્યું છે. તો આ પુસ્તક તમને કમ્પ્યુટર માટે ખૂબ સરસ રહેશે. તો આ રીતે મારા 14 વર્ષના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવાના અનુભવ ઉપરથી હું તમને એક સલાહ આપી શકું છું કે આ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જો તમારે 100% તૈયાર પાસ કરવી છે તો એના માટેની તૈયારી તમે કોઈ એક પુસ્તકમાંથી ન કરતા અલગ અલગ વિષયને અલગ અલગ પુસ્તકમાંથી તૈયારી કરો, કે જેથી તમે એને ખૂબ જ સારી રીતે કવર કરી શકો. હવે આની તૈયારી માટે Kachhua.com તરફથી એક વિશિષ્ટ અને સ્પેશિયલ કોર્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે તમે આ વિડીયો જોતા હશો ત્યારે બની શકે કે એ કોર્સ Kachhua.com પર લાઈવ થઈ ગયો હોય. આ કોર્સની અંદર આ જે વિષયોની આપણે ચર્ચા કરી, સામાન્ય જ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, ગણિત, તર્ક અને કમ્પ્યુટર, એ બધાના જ વિડીયોઝ અને ટેસ્ટ સંપૂર્ણ રીતે કવર કરવામાં આવ્યા છે.
બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટીઝ તમને આ વિષયોનું માર્ગદર્શન આપશે વિડીયો દ્વારા, અને તમે તમારું સેલ્ફ એનાલિસિસ કરી શકશો એના ટેસ્ટ દ્વારા. તો પુસ્તકો તો વાંચો જ, અને સાથે સાથે કછુઆનો ઓનલાઈન કોર્સ પણ સબસ્ક્રાઇબ કરો, જેથી જે મુદ્દો તમને પુસ્તકમાં સમજમાં ના આવ્યો હોય, અથવા તો તમે વર્ગો જોઈન કરેલા છે પણ જે મુદ્દો તમને થોડો અઘરો લાગતો હોય, એ મુદ્દાને તમે વિડીયો દ્વારા સરળતાથી સમજી શકશો. આ વિડીયોમાં આની સાથે જ નીચે મેં કેટલીક લિંક આપેલી છે, અને એ લિંક દ્વારા તમે આ પુસ્તકો તમારા ઘરે બેઠા મંગાવી શકશો kachhua.com પરથી. અને જે બિન સચિવાલય ક્લાર્કનો જે કોર્સ છે એ કોર્સ પણ તમે ચાલુ કરી શકશો. તો આ નીચે જે સમજૂતી આપેલી છે, સમજૂતીમાં આ તમામે તમામ પુસ્તકોના લિંક અને કછુઆના બિન સચિવાલય ક્લાર્કના વિડીયો કોર્સની લિંક આપેલી છે, જ્યાંથી તમે એ કોર્સ સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે સાથે અમારો નંબર પણ નોટ કરી લો, 9662523399. ઓફિસ ટાઈમ પર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીમાં કોઈપણ સમયે તમે આ નંબર પર કોલ કરી અને આ પરીક્ષા વિશેની માહિતી, એના પુસ્તકો અને એના કોર્સ વિશેની માહિતી અમારી પાસેથી મેળવી શકો છો. આભાર.